નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે ચાલી રહેલ સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ બે એકચલ સુરેખ સમીકરણ, તો અહીંયા એની અંદર લેક્ચર નંબર 24, તો લેક્ચર નંબર 24 માં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 8 જોઈશું. તો મિત્રો, દાખલો અહીંયા જો દાખલાની રકમ જોઈએ તો એકદમ સરસ મજા આવે એવો દાખલો છે. તો અહીંયા જો, હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે, બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળ કૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે, તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. તો અહીંયા મિત્રો રકમ સમજી લઈએ પહેલા એકવાર, કારણ કે આવા એક્ઝામ્પલની અંદર રકમ સમજવી જરૂરી છે. રકમ સમજી લીધી તો દાખલો સરળતાથી ગણી શકાશે. તો અહીંયા જો, તો આપણને કહેલું શું છે, તો જો હરણના એક ઝુંડમાંથી, તો હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે. તો મિત્રો અહીંયા આપણને શું કહેલું છે કે હરણનું એક ઝુંડ છે, એક ઝુંડ છે હરણનું, તો એમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે. પણ મિત્રો આપણને એવું કહેલું નથી કે હરણનું કેટલાનું ઝુંડ છે, બરાબર. હરણનું ઝુંડ તો હોય ને કે ધારો કે 50 હરણ, બરાબર 100 હરણ, તો આ રીતે હરણનું ઝુંડ ઝુંડ હોય. પણ મિત્રો આપણને કહેલું નથી કે આ હરણના ઝુંડમાં આટલા હરણ રહેલા છે, ખાલી આપણને એટલું કહેલું છે કે હરણ એ હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે. તો અહીંયા મિત્રો જો, હરણનું એક ઝુંડ છે, એમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે અને એમાંથી અડધા હરણ, જો અડધા હરણનું એક ઝુંડ હતું એમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે, તો બાકી કેટલા વધ્યા, અડધા અડધા હરણ બાકી વધ્યા, તો અડધા જે બાકી વધ્યા એમાંથી પાછા 3/4 ભાગના હરણ ઉછળ કૂદ કરી રહ્યા છે, તેમાંથી 3/4 ભાગના હરણ ઉછળ કૂદ કરી રહ્યા છે. તો મિત્રો જો, હરણનું એક ઝુંડ હતું એમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે, તો બાકી વધ્યા અડધા હરણ, તો એ અડધા હરણમાંથી 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે, તો ઉછળકૂદ કરી રહ્યા છે, તો છે. અને છેલ્લે જે બાકી વધેલા હરણ છે, તો બાકી કેટલા હરણ વધે છે, તો 9 હરણ, તો એ 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે. તો મિત્રો રકમ આ પ્રકારે છે. તો જો, હરણના એક ઝુંડમાંથી, તો આપણને હરણનું કેટલાનું ઝુંડ છે એ આપેલું નથી, એ તો આપણે શોધવાનું છે. હરણ બરાબર, હરણનું ટોળું જે છે એક ટોળામાં કેટલા હરણ રહેલા છે એ આપણને ખબર નથી, એ તો આપણે શોધવાનું છે અહીંયા. તો મિત્રો સૌપ્રથમ રકમની અંદર જોવાનું કે જે શોધવાનું હોય એ ધારી લેવાનું. રકમની અંદર જોવાનું સૌપ્રથમ જે શોધવાનું હોય એ આપણે ધારવાનું એમ. તો અહીંયા જો, તો હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે, બરાબર. બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે, તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. તો મિત્રો જે રીતે કહ્યું એ રીતના રકમની અંદર જોવાનું, જે શોધવાનું હોય એ શું કરવાનું, ધારી લેવાનું. તો અહીંયા શોધવાનું શું છે, તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધવાની, તો એના બરાબર આપણે ધારી લેવાનું. તો અહીંયા જો, ધારો કે ઝુંડમાં હરણની કુલ સંખ્યા x છે. ધારો કે ઝુંડમાં હરણની કુલ સંખ્યા કેટલી છે, x, કારણ કે આપણે શોધવાનું હતું એમ, ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધવાની હતી, તો એના બરાબર ધારી લેવાનું. તો અહીંયા જો, ધારો કે ઝુંડમાં હરણની કુલ સંખ્યા x છે. હવે જો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા x હતી, ઝુંડમાં રહેલા હરણની સંખ્યા કેટલી હતી, x, તો એમાંથી અડધા હરણ શું કરે છે, તો ખેતરમાં ચડી રહ્યા છે. તો જો કુલ હરણમાંથી કેટલા હતા, x, એમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે, એટલે કે કુલ હરણમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે. અડધા હરણ, તો કુલ હરણ x હતા, એના અડધા એટલે x/2 થાય, તો એટલે કે x/2 હરણ ખેતરમાં ચડી રહ્યા છે. તો બાકીના હરણ કેટલા થાય, તો જો કુલ હરણ x હતા, એમાંથી x/2 હરણ ખેતરમાં ચડી રહ્યા છે, તો જો
x माइनस x भागे बी है बराबर कितना था x भागे बी तो जो आज ये हरण छे ये बाकी में देना हरण है तो जो बाकी ना हरण मोना हवे जो हवे अर्धा हरण खेतर में चढ़ी रहा छे तो बाकी कितना वजह अर्धा हरण बाकी वजह तो ये अर्धा हरण माथी बाकी वदेला अर्धा हरण माथी त्रण चतुर्थांश भागना हरण उछड़ कूद करी रहा छे એટલે કે કુદામ કુદ કરે છે 3/4 ભાગના હરણ ઉછળ કુદ કરે છે પણ કેટલા હરણમાંથી તો અડધા હરણમાંથી કારણ કે અડધા તો ખેતરમાં ચડી રહ્યા છે તો બાકી વધ્યા અડધા તો એ અડધા હરણમાંથી 3/4 ભાગના હરણ ઉછળ કુદ કરે છે તો ઉછળ કુદ કરનાર હરણ કેટલા તો જો બાકી વધ્યાતા બાકી વધેલા હરણ કેટલા હતા તો x/2 તો એનો 3/4 ભાગ બરાબર જો 3/4 ગુણ્યા બાકીના હરણ બાકી વધેલા હરણનો 3/4 ભાગ એટલે આ રીતના થાય તો હવે જો 3/4 ગુણ્યા x/2 તો જો અહીંયા x/2 એટલે બાકી વધેલા હરણ છે અહીંયા બાકીના હરણ કેટલા હતા તો x/2 એનો 3/4 ભાગ હરણ ઉછળ કૂદ કરી રહ્યા છે તો 3/4 ગુણ્યા x/2 બરાબર હવે જો 3x જોડે ગુણાય એટલે 3x/4 / 2 એટલે 8 તો આપણને 3x / 8 તો આ જે મળે એ ઉછળકૂદ કરનાર હરણની સંખ્યા મળી જે કુદામકૂદ કરે છે એ હરણની સંખ્યા કેટલી મળી તો 3x / 8 હવે જો હવે આગળ તો આગળ રકમ વાંચીએ તો અને બાકીના 9 હરણ તરામાંથી પાણી પી રહ્યા છે તો મિત્રો જો એક જૂન હતું એમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે એના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે તો બાકી બાકી કેટલાક વધ્યા છે હરણ તો બાકી જે વધ્યા એ હરણ શું કરે છે પાણી પી રહ્યા છે તો બાકી 9 હરણ વધ્યા તો 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે તો અહીંયા જો તો કુલ હરણની સંખ્યા કેટલી થાય કુલ હરણની સંખ્યા કેટલી થાય તો જો ખેતરમાં ચડી રહેલા હરણ વત્તા કુદામ કુદ કરતા હરણ વત્તા પાણી પી રહેલા હરણ એટલે આપણે આવું કરી શકીએ કે કુલ હરણની સંખ્યા બરાબર ખેતરમાં ચડી રહેલા હરણ તો ખેતરમાં ચડી રહેલા હરણ કેટલા હતા તો x/2 વત્તા કુદામ કુદ કરતા હરણ એટલે કે બરાબર તો 3x / 8 બરાબર ઉછળકૂદ કરનાર હરણની સંખ્યા કેટલી હતી તો 3x / 8 પછી પાણી પી રહેલા હરણ તો પાણી પી રહેલા હરણની સંખ્યા કેટલી હતી 9 એટલે આ બધાનો સરવાળો કરીએ એટલા કુલ હરણ થાય તો અહીંયા જો તો કુલ હરણની સંખ્યા બરાબર ખેતરમાં ચડી રહેલા હરણ વત્તા કુદા બરાબર ઉછળકૂદ કરનાર હરણની સંખ્યા વત્તા પાણી પી રહેલા હરણની સંખ્યા હવે જો તો કુલ હરણની સંખ્યા તો કુલ હરણની સંખ્યા આપણને ખબર નથી કુલ હરણની સંખ્યા ખબર છે તો નથી ખબર તો અહીં આપણે દાડી લીધું એમ તો કુલ હરણની સંખ્યા કેટલી હતી x તો અહીંયા કુલ હરણની સંખ્યા બરાબર x હવે જો હવે બાકીનું યથાવત x / 2 / 3x / 8 / 9 હવે જો હવે x વાળા પદો કરતા બનાવવાના બરાબર x વાળા પદો એક બાજુ લઈ જવાના તો x વાળા પદોને એક બાજુ લઈ જવાના તો અહીંયા જો અહીંયા x / 2 અને 3x / 8 આ બંને પદો જે છે એ x વાળા પદો છે તો x વાળા પદો હોય તો એને આપણે ડાબી બાજુ લઈ દઈએ બરાબર જમણી બાજુથી ક્યાં લઈએ ડાબી બાજુ તો અહીંયા જો x હવે જો x / 2 અને 3x / 8 બંને વત્તા છે પણ બરાબરની ડાબી બાજુ આવે એટલે કેવા થઈ જાય માઇનસ તો x - x / 2 - 3x / 8 = 9 બરાબર જમણી બાજુ શું હતી તો 9 હવે જો આપણે જાણીએ છીએ કે 2 અને 8 2 અને 8 નો લસાઅ કેટલો થાય અહીં તો લસાઅ 8 થાય 2 અને 8 નો લસાઅ કેટલો થાય તો 8 તો અહીંયા જો 8 લસાઅ થશે તો 8 ને અહીંયા જો x ના છેદમાં કંઈ ના હોય છેદમાં કંઈ ના હોય એટલે શું સમજવાનું 1 એટલે x ના છેદમાં 1 સમજવાનું અહીંયા પછી જો 8 ને આપણે 1 વડે ભાગીએ 8 ને 1 વડે ભાગીએ તો 1 અને એ 1 ને અંશમાં ગુણવાનું એટલે સોરી 8 ને 1 વડે ભાગીએ તો 8 એ 8 ને અંશમાં ગુણવાના એટલે x જોડે એટલે 8 ગુણ્યા x તો 8x થાય માઇનસ હવે જો 8 ને 2 વડે ભાગવાના 8 ને 2 વડે ભાગીએ તો 4 એ 4 અંશમાં ગુણાય એટલે કે x જોડે તો એ 4 ગુણ્યા x એટલે 4x પછી માઇનસ તો માઇનસ 8 ને 8 વડે ભાગો તો 1 અને એ 1 ને 3x વડે ગુણીએ તો કેટલા થાય 3x તો અહીંયા જો આપણને આ રીતના મળ્યું જો 8 ને 1 વડે ભાગો તો 8 એ 8 ને અંશમાં ગુણવાના તો 8x માઇનસ તો માઇનસ 8 ને 2 વડે ભાગો એટલે 4 એ 4 ને અંશમાં ગુણવાના તો 4x પછી માઇનસ તો માઇનસ 8 ને 8 વડે ભાગીએ તો 1 એ 1 ને
અંશમાં ગુણવાના એટલે કે 3x જોઈએ તો 3x તો આપણને આવું મળી એમ 8x - 4x - 3x ભાગ્યા 8 બરાબર 9 અહીંયા લખ્યું છે કૌંસમાં બરાબર કે 2 અને 8 નો લસાઅ કેટલો થાય 8 હવે જો હવે આપણે જાણીએ છીએ કે અહીંયા - 4x અને - 3x - 4x અને - 3x તો અહીં આપણે જાણીએ છીએ કે જો અહીંયા માઈનસ છે અને અહીંયા માઈનસ એટલે આપણે શીખી ગયા આગળ કે ગયા લેક્ચરની અંદર શીખ્યા કે માઈનસ માઈનસ હોય તો બંનેનો સરવાળો થાય બરાબર માઈનસ માઈનસ હોય તો બંનેનો શું થાય સરવાળો પણ એટલું એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ આવે બરાબર માઈનસ માઈનસ હોય તો બંનેનો સરવાળો થાય તો જો 4x અને 3x તો કેટલા થાય 7x બરાબર અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ એટલે માઈનસ માઈનસ હોય તો બંનેનો સરવાળો થાય એટલે 4x અને 3x કેટલા થાય 7x તો એ 7x પણ 7x કેવા તો મોટી સંખ્યા જોવાની બંનેમાં બંનેમાં મોટી સંખ્યા 4 છે તો 4 ની આગળ ચિહ્ન કયું છે માઈનસ તો એ માઈનસ મૂકવાનું તો અહીંયા જો 8x - 7x બરાબર ને માઈનસ 4x - 3x કેટલા થાય માઈનસ 7x છેદમાં 8 એટલે જો 8x - 7x ભાગ્યા 8 બરાબર 9 હવે જો 8x માંથી 7x બાદ કરીએ તો કેટલા વધે x તો x ભાગ્યા 8 બરાબર 9 હવે 8 અહીંયા ભાગાકારમાં છે એટલે આપણે x ને કરતા બનાવવાનું x શોધવાનું એટલે x ને કરતા બનાવવાનું તો કરતા બનાવવાનું હોય તેના તેની તે જગ્યાએ રાખવાનું બાકીનું આપણે બીજી બાજુ તો અહીંયા જો x ને તેની તે જગ્યાએ રાખીએ તો આપણે 8 ને જમણી બાજુ લઈ જઈએ તો 8 ને જમણી બાજુ લઈ જઈએ તો 8 * 9 કેટલા થાય 72 તો x બરાબર 72 આપણને x મળ્યું x કેટલા મળ્યા તો x બરાબર 72 તો મિત્રો આપણે x બરાબર તો ધારીધું એમ હરણની કુલ સંખ્યા x છે તો અહીંયા આપણે x બરાબર 72 મળ્યા તો હરણની કુલ સંખ્યા કેટલી હશે તો 72 હશે તો લખી શકીએ આપણે આમ ઝુંડમાં રહેલ હર કુલ હરણની સંખ્યા 72 હોય હવે ફરીથી એકવાર જોઈ લેજો કે જો મિત્રો પહેલા તો રકમ સમજી લેવાની બરાબર રકમ સમજી લઈ હશે તો દાખલો દાખલો ઘરમાં સરળ રહેશે તો અહીંયા જો રકમ સમજી લઈએ કે હરણનું એક ઝુંડ હતું પણ આપણે એવું કહેલું નથી કે હરણ હરણના ઝુંડમાં આટલા હરણ રહેલા છે હરણના ઝુંડમાં કેટલા હરણ છે એ ખબર નથી પણ આપણે એવું કહેલું છે કે એક હરણનું ઝુંડ છે તો આ હરણના ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે પછી એ જો અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે તો બાકી વધ્યા અડધા હરણ તો એ અડધા હરણમાંથી 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે બરાબર પછી અને એમાંથી જે વધ્યા બાકી છેલ્લે જેટલા હરણ વધ્યા એ બધા હરણ શું કરે છે પાણી પી રહ્યા છે તો છેલ્લે 9 હરણ વધ્યા તો એ 9 હરણ પાણી પી રહ્યા છે તો અહીંયા કુલ હરણ કેટલા છે એ શોધવાનું છે તો મિત્રો રકમની અંદર જો તો રકમની અંદર જે શોધવાનું હોય એ ધારી લેવાનું ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો બરાબર તો જે શોધવાનું હોય એ ધારી લેવાનું તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે ઝુંડમાં રહેલા હરણની કુલ સંખ્યા x છે હવે જો તો કુલ હરણમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે તો અડધા હરણ શું કરતા હશે તો એટલે કે x/2 હરણ ખેતરમાં ચડી રહ્યા છે તો બાકીના હરણ એટલે કે જો કુલ હરણ કુલ ખેતરમાં રહેલા કુલ હરણ તો ખેતરમાં રહેલા કુલ હરણ કેટલા હતા x અને એમાંથી અડધા હરણ એટલે કે x/2 જેટલા હરણ ખેતરમાં ચડી રહ્યા છે તો બાકી અડધા હરણ વધ્યા તો એ અડધા હરણ શું કરતા હશે તો આગળ રકમ વાંચીએ તો બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે બરાબર એટલે બાકીના હરણમાંથી 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે તો ઉછળકૂદ કરનાર હરણની સંખ્યા કેટલી તો જો બાકીના બાકી વધેલા હરણ એનો 3/4 ભાગ બરાબર બાકીના હરણનો 3/4 ભાગ એટલે આ રીતના લખાય 3/4 ગુણ્યા બાકીના હરણ હવે જો 3/4 ગુણ્યા હવે બાકીના હરણ કેટલા હતા જો અડધા હરણ તો ખેતરમાં ચડી રહ્યા છે તો બાકીના હરણ કેટલા તો x/2 જેટલા હરણ વધ્યા હવે જો 3 ને x વડે ગુણાકાર કરો તો 3x 4 * 2 તો 8 બરાબર એટલે ઉછળકૂદ કરનારા હરણની સંખ્યા કેટલી મળી આપણને 3x/8 હવે એમાંથી પણ કેટલા હરણ બાકી વધે છે તો એ બાકી વધેલા હરણ પાણી પી રહ્યા છે તો જો 9 હરણ બાકી વધે છે તો એ હરણ શું કરે છે પાણી પી રહ્યા છે તો અહીંયા જો 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે હવે જો કુલ હરણની સંખ્યા કેટલી થાય કુલ હરણની સંખ્યા કેટલી થાય તો જો ખેતરમાં ચડી રહેલા હરણ તો ખેતરમાં ચડી રહેલા હરણ કેટલા તો x/2 જેટલા પછી ઉછળકૂદ કરનારા હરણ બરાબર ઉછળકૂદ કરનારા હરણ તો 3x/8 /
પછી પાણી પી રહેલા હરણ એટલે પાણી પી રહેલા હરણ કેટલા છે તો 9 તો કુલ હરણની સંખ્યા તો કુલ હરણની સંખ્યા કેટલી થાય તો ખેતરમાં ચડી રહેલા હરણ વત્તા ઉછળકૂદ કરનારા હરણ વત્તા પાણી પી રહેલા હરણ હવે કુલ હરણની સંખ્યા ખબર નથી એટલે આપણે ધારેલું હતું કે કુલ હરણની સંખ્યા x તો આપણે એના બરાબર x મૂકી દઈએ તો x 2 3 x 8 9 હવે જો આપણે x વાળા પદો એક બાજુ લઈ દેવાના તો અહીંયા જો x x 2 3x 2 3x સોરી 3x 8 9 તો આપણને જો હવે 2 અને 8 નો લસાઅ કેટલો થાય 8 તો અહીંયા લસાઅ લઈએ તો આપણને આ મળશે 8x 4x 3x 8 9 હવે જો તો અહીંયા -4x 3x 7x થાય તો અહીંયા જો 8x 7x 8 9 હવે જો 8x માંથી 7x બાદ કરીએ તો x વધે એટલે x 8 બરાબર 9 હવે જો x ને કરતા બનાવીએ એટલે x બરાબર કેટલા થાય 72 તો 72 આ જૂનમાં રહેલા હરણની કુલ સંખ્યા છે જે આપણે શોધવાનું હતું તો જૂનમાં રહેલા હરણની સંખ્યા કેટલી થઈ તો 72 તો મિત્રો અહીંયા તમને હોમવર્કમાં જે આપણે હરણવાળો દાખલો ગણ્યો બરાબર તો એવો ને એવો દાખલો બીજો તો અહીંયા જો રકમ બદલી છે મે હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચડી રહ્યા છે બાકી બચેલા હરણના ત્રણ ચતુર્થાંશ ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 18 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો તો આ દાખલો મિત્રો આગળ જે દાખલો ગણ્યો એવો ને એવો દાખલો છે ગણજો મજા આવશે તો અહીંયા જો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે આગળ ગણ્યો એવો ને એવો દાખલો છે મજા આવશે કરવાનો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો